કરવામાં આવ્યું છે. રંગોળી પાર્કના લોકો મતદાનનો બહિષ્કાર કરશે. મોટા મોવા નજીક જે સોસાયટી આવે છે ત્યાં લોકો રહીશો પરેશાન છે અને તેમની પાયાની સુવિધાઓને લઈને તેઓ હવે હલ્લાબોલ કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ જ્યાં મત માંગવા આવવું નહીં તેવા પણ બેનર લગાવી દેવામાં આવ્યા છે. લોકોએ વિરોધ દર્શાવ્યો છે. પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. 2016થી સ્થાનિક લોકો લડાઈ કરી રહ્યા છે. પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓની માંગ પૂરી ન થતા હવે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા અંકિત. અંકિત, જ્યાં ચૂંટણી નજીક છે તેવામાં જ્યાં રહીશો છે તેઓ પોતાની સુવિધાઓને લઈને કેટલાય સમયથી રજૂઆતો કરી રહ્યા છે પરંતુ કોઈ તેમની વાત નથી સાંભળતા. હવે જ્યારે ચૂંટણી છે ત્યારે ચૂંટણી બહિષ્કારનો જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી રહી છે. શું લાગી રહ્યું છે કે હવે આ લોકોની સમસ્યા સાંભળવામાં આવશે કે કેમ? ચોક્કસ વિધાતા, સૌપ્રથમ તો હું આપને જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ દ્રશ્ય છે જે ગુજરાત સરકાર દ્વારા જે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે આવાસ યોજના બનાવવામાં આવી છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં ત્યાંના રહેવાસીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. સાતોસાત આમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે અમારી સોસાયટીમાં કોઈ પણ પક્ષના રાજકારણીઓએ મત માગવા આવવું નહીં. 2016થી લગાતાર અમારા જે પડતર પ્રશ્નો છે તેની ખાસ કરીને પ્રાથમિક સુવિધા બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અનેક સમસ્યાઓનો નિરાકરણ હજુ સુધી નથી આવ્યો. હું આપને જણાવી દઉં કે વિધાતા, અત્યાર સુધી આજે જે વિસ્તાર છે તે મોટા મોવા ગ્રામ પંચાયત દસ્તક આવતો હતો, એટલે કે આનું જે સંચાલન હતું તે રૂડા હેઠળ થતું હતું, પરંતુ થોડાક મહિનાઓ પહેલા જ જે આ આવાસ યોજના છે સહિત જે મુંજકા ગામ છે તે મહાનગરપાલિકાનો હિસ્સો બની ચૂક્યું છે. શું કહેશો, કયા પ્રકારની આપની પરિસ્થિતિ છે, સમસ્યા? સાહેબ, 2016થી અમે સરકારને રજૂઆત કરતા આવ્યા છે, કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, ગાંધીનગર સચિવને, પણ છતાંય આ સમસ્યાનો ઉકેલ થયો નથી. જે અમારા રોડ, રસ્તા, ગટર, એ ઉપરાંત પાણી, જો પાણી ઉનાળામાં 3 મહિના અમે ટેન્કરનું પાણી પીએ છીએ, એ પીવાલાયક હોય નહીં, છતાં પણ અમારે પીવું પડે છે. કેમકે નર્મદાનું જે અમને 2018માં મુખ્યમંત્રી સાહેબે એવું કીધું હતું કે એક વર્ષ ખમો, 2017-18માં હું તમને નર્મદાની લાઈન કરાવી દઈશ, પણ હજી પણ કોઈ વ્યવસ્થા થઈ નથી. એટલે અમે જે કોઈ પણ કૂવાનું પાણી અહીંયા ટેન્કર ઠલવાય એ પાણી અમે પીવામાં યુઝ કરીએ છીએ. અહીંયા 500 ફેમિલી સાહેબ રહીએ છે. હવે 500 ફેમિલી જે ટેન્કરના પાણી પીતું હોય તો સરકારને થોડું ધ્યાન દેવું જોઈએ. બીજું સાહેબ, પીવાના પાણીની પાઇપલાઇન હજુ સુધી નથી પહોંચી, લોકોને ટેન્કર દ્વારા પાણી મળે છે, શું કહેશો, કયા પ્રકારની સમસ્યા? જે પાણીની પાઇપ છે એ અહીંયા જે કલાવર રોડ રહ્યો ત્યાંથી જ નીકળ્યું છે, ફક્ત ટેપિંગ આપવાનું જ બાકી છે. આની પહેલા મુખ્યમંત્રી અહીં કાર્યક્રમ રાખેલો ત્યારે એવું અમે રજૂઆત કરવા ગયેલા ત્યારે કીધું કે તમને એક વર્ષની અંદર આ સમસ્યા હલ થઈ જશે, પણ એ થતી નથી. બાજુમાં જ હાઉસિંગ બોર્ડની ઓફિસ છે અમારી સોસાયટીની બાજુમાં, ત્યાં તો 1000 વખત રજૂઆત કરી પણ એ લોકો શૂન્ય છે, એમાં એનું કોઈ રિઝલ્ટ આવતું નથી. એટલા માટે અમે આ વખતે નક્કી કર્યું છે કે જો હવે કોર્પોરેશનમાં ભીડું છે અને આ પદાધિકારીઓ જો આની ઉપર ધ્યાન આપે તો અમે મત આપશું, નહીંતર કોઈ પણ ને પ્રવેશ પણ કરવામાં દેવામાં નહીં આવે. શું કહેશો, આપનો આ જે વિસ્તાર હતો અત્યાર સુધી ગ્રામ પંચાયત હેઠળ આવતો હતો, રૂડા દ્વારા તેની દેખરેખ રાખવામાં આવતી, હવે વોર્ડ નંબર 11નો આ વિસ્તાર બની ચૂક્યો છે, શું કહેશો? ચોક્કસથી 11 નંબરનો વોર્ડ વિસ્તારમાં મેઇન જે રોડ, રસ્તા અને પાણી, એ 3 વસ્તુની જરૂરિયાત છે, એ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારનો કોઈ પણ માણસ મતદાન આપશે નહીં અને કોઈ પણ પાર્ટીને રંગોલી પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પ્રવેશ દેવામાં આવશે નહીં. શું કહેશો, ચૂંટણીના પ્રચાર પડઘમ તો શરૂ થઈ ચૂક્યા છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો, શું કોઈ પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો આપના સુધી આવ્યા છે ખરા? હજુ સુધી તો કોઈ મુલાકાત લીધી નથી અને અમે એમ જ કહીએ છીએ કે લેવી પણ નહીં, કારણ કે ગમે એ સોસાયટી, આજે ગમે એ વિસ્તાર હોય મહાનગરપાલિકાનો, આજે એ લોકો પ્રાથમિક જરૂરિયાત પહેલાં સંતોષવી પડે તો જ આજે પબ્લિક શાંતિથી રહી શકે અને વ્યવસ્થા એ લોકોએ જાળવવી જોઈએ. જેમ અમારે 2-4 વખત જે ભાઈઓએ તમને કીધું કે પાણી છે, રોડ રસ્તા છે, ગટર ઉભરાવી છે, આવી બધી સામાન્ય તકલીફોની જો અમને વ્યવસ્થા આ લોકો ન કરી શકે તો અમારે કઈ રીતે આમાં જીવવું, એ જ અમારો પ્રશ્ન છે ખાસ. શું કહેશો, ખાસ કરીને તમારી કયા પ્રકારની રજૂઆત છે, શું કહેશો? રજૂઆતમાં જે પ્રમાણે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી, જે રીતે આપવાનું હતું, એમાંથી કોઈ પણ ઘણી બધી એમાં ક્ષતિઓ છે. જે પ્રાથમિક સુવિધા, પાણી છે, ગટર છે, પછી આ તકલીફો બધી છે, એનું આટલા આટલા 5-5 વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ એક પણ નિકાલ નથી કર્યો. બીજું કે આપ સામે પણ જોઈ શકો છો કે ત્યાં દુકાનની હરાજીમાં જાહેર નોટિસ આપી છે કે તમારે
તમારા જોખમે દુકાનો લેવી એનો મતલબ શું છે કે આજે ખરેખર ત્યાં દુકાન હતી જ નહીં અને અમને કોઈને કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી આપ્યું, દસ્તાવેજ બનાવી દીધા છે અને અત્યાર સુધી તંત્રે અમને કોઈ પણ પ્રકારનો કલેક્ટરથી લેવલથી માંડી ગાંધીનગરને દિલ્હી સુધીનો આજે અમે બધાને લેખિત રજૂઆત કરી છે અને ઘણી વખત રૂબરૂ પણ મળ્યા છીએ પણ આશ્વાસન દઈને અમને કોઈ પણ પ્રકારનું કાંઈ કાર્ય થયું નથી. આ અમારી ઉગ્ર રજૂઆત છે. શું કહેશો, ખાસ કરીને તમારી કયા પ્રકારની રજૂઆત છે, શું કહેશો? અમારે સાહેબ આટલા વર્ષો આટલા ટાઈમથી 4 વર્ષથી આ બધી રજૂઆત ધારાસભ્યથી મળીને બધે કરવા જઈએ, કોઈ જવાબ જ નથી દેતું. અત્યારે છેલ્લે 400 મીટરનો રોડ પણ એ રીકાર્પેટ નથી કરી દેતા. ચોમાસા વખતના અહીંની પબ્લિક હેરાન થાય છે. 5000 વસ્તીનું ગામ કહેવાય એક નાનું એવું, છતાં કોઈ લોકો ધ્યાન જ નથી આપતા ગમે એટલી રજૂઆત કરો. હાઉસિંગ બોર્ડના પ્રશ્નો કેટલા ટાઈમથી પડતર છે, કોઈ આવતું જ નથી સામે જવાબ દેવા. ઉપર રજૂઆત કરો એમ એકબીજાને ખોદી દે રાખે છે. ચોક્કસ. તો ખાસ કરીને વિધાતા વાત કરવામાં આવે કે જ્યારે પણ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે લોકો મતદાન એટલા માટે જ કરતા હોય છે કે જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે. જે જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે ત્યારબાદ તે લોકોના કામ કરે. પરંતુ વર્ષોથી કહી શકાય કે આ જે મોટા મવા વિસ્તાર છે, મુંજકા સહિતનો વિસ્તાર છે, ત્યાં પ્રાથમિક સુવિધાના નામ પર હજુ પણ મીંડું જોવા મળી રહ્યું છે. વિધાતા અંકિતા આભાર. તો હાલમાં પ્રાથમિક સમસ્યાઓને લઈને રહીશો ત્રસ્ત છે અને તેથી જ તેઓ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેટલાય વર્ષોથી આવી જ સમસ્યા છે પરંતુ સમસ્યાનું જે નિરાકરણ છે, જે ઉકેલ છે તે લાવવામાં નથી આવતો અને તેમનામાં ભારોભાર આ બાબતને લઈને રોષ છે.